હાલ બનાસકાંઠાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. એસીબીની તપાસ હાથ ધરવામાં આવી હતી. થાવર સેલટેક્સ પર એસીબીની તપાસ હાથ ધરાઈ હતી. સેલટેક્સ ચેકપોસ્ટ પર તપાસ હાથ ધરાઈ હતી ત્યારે ગાંધીનગર એસીબીની ટીમ દ્વારા જ્યારે તપાસ હાથ ધરાઈ હતી ત્યારે ફરિયાદીના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી હતી. એસીબી પોલીસનો કાફલો જ્યારે આ તપાસ ચલાવી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં એસીબીની તપાસ લઈને ફફડાટ મચી જવા પામ્યો છે. તો જે પ્રમાણેના મહત્વના સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જ્યારે થાવર સેલટેક્સ પર એસીબીએ તપાસ કરી ત્યારે સેલટેક્સ ચેકપોસ્ટ પર એસીબીની તપાસ હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર એસીબીની ટીમ દ્વારા સેલટેક્સ ચેકપોસ્ટ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદીના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જ્યારે એસીબી પોલીસનો કાફલો આ તપાસ ચલાવી રહ્યું છે ત્યારે બનાસકાંઠામાં એસીબીની તપાસ લઈને ફફડાટ મચી જવા પામ્યો છે. તો આ સમગ્ર માહિતી આપવા બદલ અમારા સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સુરેશ ગલચર. જી સુરેશજી, જણાવશો કે થાવર સેલટેક્સ પર એસીબીની તપાસ હાથ ધરવામાં આવી છે, તો શું છે આ સમગ્ર માહિતી? થાવર સેલટેક્સ કચેરી પર ગાંધીનગર એસીબી, મહેસાણા એસીબી અને સાબરકાંઠા એસીબી, ત્રણ એસીબી ની ટીમે ભેગા મળી સહયોગ એસઆરપી જવાન સહિત બી સેલટેક્સ ઇન્સ્પેક્ટરોની અટકાયત કરી છે અને એસઆરપી જવાન 200 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડાયો છે. આગળની તપાસ ચાલુ છે. જી સુરેશજી, આ સમગ્ર માહિતી બદલ આભાર.